ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં યુવતીના વેવિશાળ મામલે બોલાચાલી અને ઝઘડો થતા યુવતીના બનેવી ઉપર છરી વડે હુમલો કરી મોત નિપજાવવાના કેસમાં એક આરોપીને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફરમાવી છે. શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હિતેશભાઈ મનસુખભાઈ ચુડાસમાના પત્ની કૃપાલીબેનની નાનીબેન તમન્નાબેન સાથે વેવિશાળ કરવા માટે નરેશભાઈ બાવલભાઈ મારુએ વાત કરતા હિતેશભાઈએ તમન્નાબેન સગીર હોવાથી ના કહી હતી. હિતેશભાઈએ ના કહેતા નરેશ મારુ તમન્નાબેનના ઘરે ગયો હતો અને ત્યાં પણ હિતેશભાઈ તેમજ તેમના સાસુએ વેવિશાળની ના કહેતા ઝઘડો થયો હતો. નરેશ મારુએ ફોન કરી તેના મિત્રોને બોલાવતા ઉશ્કેરાયેલા નરેશ મારુના મિત્ર ચિરાગ સુનિલભાઈ ગોહેલે છરીનો એક ઘા હિતેશભાઈ ચુડાસમાને મારી દેતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ડિસ્ટ્રિક્ટ જજ LS પીરજાદાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો આધાર પુરાવા ધ્યાને રાખી અદાલતે આરોપી ચિરાગ સુનિલભાઈ ગોહેલને કલમ 304(2) મુજબ કસૂરવાર ગણી 10 વર્ષની કેદની સજા અને ₹20,000નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં નરેશ મારુ સહિત ત્રણને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.